ભારતીયોને લઈને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન. ઈંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે વિમાન. 120 મુસાફરો લઈ જામનગર પહોંચ્યું. જામનગરમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજ રોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11-15 કલાક આસપાસ પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી, જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું. સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાર્શુ ઉમટ્યા હતા. સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ સતત મોનિટરિંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરનારા કર્મીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારતમાં લાવવા આવ્યા હતા. તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફ્ટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી, જેમાં આજરોજ આશરે 150 ભરીથી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે. વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઈંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંબણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેક્ટર સૌરભ પારગી, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કર્મચારીઓનું ફૂલારથી સ્વાગત કર્યું હતું. આ તકે પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી DDO પાર્થ કોટડિયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV જામનગર. રેડી ઓકે. મેં અનુપ કુમાર ગુપ્તા, ભારતીય તિબ્બત સીમા પોલીસ બલ કા એક કમાન્ડો હું. જૈસા કે આપ લોગો કો પતા હૈ કે ભારતીય દૂતાવાસ કાબુલ ઓર અફઘાનિસ્તાન મેં દૂસરે કન્સુલેટ કી સુરક્ષા કી જિમ્મેદારી ITBP કે ચુને હુએ કમાન્ડો કો સોંપી ગઈ હૈ ઓર હમારા યે સૌભાગ્ય રહા કે હમ ઉસ ડ્યુટી અપની સોંપે ગયે ડ્યુટી મેં જો હમારી કર્તવ્ય થા ઉસમેં 100% સફળ હુએ હૈ. ઇસ સમય સિચ્યુએશન જો કાબુલ કી હૈ બહોત હી ભયંકર થી પરિસ્થિતિયાં જો કી બયાં નહીં કી જા સકતી હૈ. લેકિન ITBP કે કમાન્ડો ને અપને કમાન્ડિંગ ઓફિસર શ્રી રવિકાંત ગૌતમ જી કે નેતૃત્વ મેં કાફી અચ્છા કિયા. વહાં પે પરિસ્થિતિયાં એસી બન રખી થી કે કભી ભી ડિપ્લોમેટ કે ઉપર અટેક, કેમ્પ અટેક ઓર કન્વાઈ અટેક હો સકતા થા. હમે બહોત હી કમ સમય મિલા, લેકિન હમ ઉસ કમ સમય મેં ભી અપને CO કે નેતૃત્વ મેં અચ્છી પ્લાનિંગ કિયા ઓર સહી સલામત હર એક ડિપ્લોમેટ ઇન્ડિયન કો હમને એરપોર્ટ તક જર્ની કરકે આ પાએ. મેં આતા હું ઉસ પોઈન્ટ પે. તો જો બેસિક ચીજે હૈ કે હમને સહી સલામત હર એક ડિપ્લોમેટ જો ભી ભારતીય દૂતાવાસ મેં થે, જો ભી વહાં પે ઇન્ડિયન મૌજૂદ થે, ઉનકો હમને સહી સલામત એરપોર્ટ તક પહોંચાયા, ફર્ધર યહાં પે ઇન્ડિયા તક આયે વહાં પે. તો એ ITBP કે લિયે એક બહોત બડા અચીવમેન્ટ હૈ કે સહી સલામત લાના બિના કિસી ક્ષતિ કે લાના. જબકિ રસ્તે મેં ખાને પીને કી કુછ વ્યવસ્થા કી ગઈ, સારી ચીજે કી ગઈ થી, લેકિન યહાં પે ચીજે એ હૈ કે જો પરિસ્થિતિયાં વહાં પે થી, પરિસ્થિતિયાં બહોત હી ભયાનક થી, આપ ઉસકી કલ્પના નહીં કર સકતે. હમ વહાં પે દો ચરણો મેં અપને દૂતાવાસ કે કર્મચારીઓ કો નિકાલે થે. વહાં પે 15 તારીખ કો હમને એક કિયા, ઉસમે કુછ કન્ફ્લિક્ટ ભી હોને કે ચાન્સ થે જબ હમ સેકન્ડ કાનવાઈ મેં આ રહે થે. લેકિન હમારી સૂઝબૂઝ કી વજહ સે હમને કોઈ ભી દુર્ઘટના નહીં હોને દી ઓર હમ બેક આયે. પ્રાર્થિત ખાતે જન આશીર્વાદ યાત્રા માનનીય મંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી દેવજી ચૌહાણની
पधारी हो त्यारे सर्वे भारतीय जनता पार्टी कार्यकर्ता मित्रों सर्वे मतदार भाई वती थी एमनु हार्दिक स्वागत करू छू। भारत मत जय वंदे मातरम। હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્ય શ્રી, 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિક તાલુકાવાથી હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત।